એની ડ્રાફ્ટ ટીપી તૈયાર થઈ. એમાંથી માત્ર 38ને, 22 વર્ષમાં 38ને ફાઇનલ કરવામાં આવી છે, અને 90 જેટલી છે એ હજી ડ્રાફ્ટ ટીપી લેવલે જ પેન્ડિંગ છે 22 વર્ષથી, એને હજી ફાઇનલ કરવામાં આવી નથી. તમારી, તમને બે મેં સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાં એક સ્ટેટમેન્ટ એવું છે, એમાં લખ્યું છે કે સ્ટેટમેન્ટ શોઈંગ ડિટેલ્સ ઓફ ડીલે ઇન ફાઇનલાઇઝિંગ ધ વેરિયસ ટાઉન પ્લાનિંગ સ્કીમ. એમાં જે 90 ટીપી છે કેટલા વર્ષથી પેન્ડિંગ છે એ તમને લિસ્ટ આપ્યું છે. એમાં 16 વર્ષથી માંડી 20 વર્ષથી માંડી અને 2 વર્ષ સુધીની પેન્ડિંગ છે. તમને એમાં બધું જ બતાવશે કે કેટલા વર્ષથી પેન્ડિંગ છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ શુડ બી ફાઇનલાઇઝ વિધિન ધી 18 મંથ્સ, 18 મહિનામાં પૂરી કરવાની હોય છે. એની જગ્યાએ 20 વર્ષથી માંડી અને 2 વર્ષ સુધીની પેન્ડિંગ છે. એ એટલા માટે પેન્ડિંગ રાખવા માગે છે કે જ્યાં સુધી સેટિંગ ન થાય એમનું ત્યાં સુધી પેન્ડિંગ રહે. એટલે સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ટીપી ફાઇનલ ન કરવામાં, ડ્રાફ્ટ ટીપી ડિક્લેર કરવામાં અને ન કરવામાં. ન કરવાના પૈસા લેવાય છે, કારણ કે જો ન કરે તો ત્યાં 40% કપાત થાય નહીં અને એમાં 100% બાંધકામ બધાને મળે. એટલે એમાં પણ એવો જ ભ્રષ્ટાચાર ચાલે છે. પણ જે ગ્લેરિંગ એક્ઝામ્પલ છે કે જેમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે એ છે આ 10% સોશિયલ અને સિવિક એમ્યુનિટીઝ. હું બેને જ કમ્બાઈન કરું છું, 5 વત્તા 5, એના માટેનું છે. એના માટેનું સ્ટેટમેન્ટ તમને આપ્યું છે, એ 128 ટોટલ સ્કીમનું આપેલું છે. ટોટલ 128, એમાં ઉપર લખેલું છે કે સ્ટેટમેન્ટ શોઈંગ ધી શોર્ટફોલ ઇન રિઝર્વેશન ઓફ પ્લોટ્સ ફોર સિવિક એમ્યુનિટીઝ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ડિફરન્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ. આ એમનું હેડ છે. કોનું? આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે એમાં બે કોલમ આપી છે કે 5% શુડ બી એઝ પર ધી ક્લોઝ 40 ઓફ ધ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ફોર સિવિક એમ્યુનિટીઝ સચ એઝ પાર્ક, પ્લેગ્રાઉન્ડ, પાર્કિંગ એન્ડ ઓપન સ્પેસ એટસેટ્રા. આ સિવિક એમ્યુનિટીઝ છે. બીજી છે 5% શુડ બી એઝ પર ક્લોઝ 40 ઓફ ધ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ફોર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સચ એઝ સ્કૂલ, હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, લાઇબ્રેરી એટસેટ્રા. એ અને બી છે. એ બેની અંદર જે રિઝર્વ આપીને પછી ફાઇનલ પ્લોટ આપવો જોઈએ એની જગ્યાએ કેટલો શોર્ટફોલ છે એ બતાવેલો છે. અને છેલ્લે એના બેનો કમ્બાઈન શોર્ટફોલ કેટલો છે અને પર્સન્ટેજ વાઇઝ શોર્ટફોલ કેટલો છે એ બતાવ્યું છે. હવે એમાં 14મી કોલમ છે, એમાં લખ્યું છે કે ટોટલ શોર્ટફોલ ઇન પર્સન્ટેજ. એટલે એમાં લખ્યું છે કે પહેલી સ્કીમ છે એમાં 6.28 છે, બીજી ટીપી સ્કીમમાં 5.19 છે, ત્રીજી ટીપી સ્કીમમાં 7.91, એટલે માત્ર 2% જ રિઝર્વેશન રહ્યું, બાકી તો ખૂબ વયું ગયું. એના પછી 6.12 છે. એટલે ઓલમોસ્ટ આની અંદર 8% જેટલી જમીન એવરેજ, એટલે 80% જેટલી જમીનો બિલ્ડરને પાસેથી લેવામાં જ આવી નથી, બિલ્ડરને આપી દેવામાં આવી છે. અને એ જે તમે આખું ટોટલ કરશો કે આ 128 સ્કીમ છે એમાંથી બિલ્ડરોએ જે આપવાની જમીન હતી કેટલી નથી આપી, તો એનો ટોટલ ફિગર વર્કઆઉટ થાય છે 50,22,224 ચોરસ મીટર. હું ફરી પાછો રિપીટ કરું છું, 128 ટીપી સ્કીમોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બિલ્ડરો પાસેથી લેવા પાત્ર 50,22,224 મીટર જમીન, જેમાં પાર્ક બનાવવાનો હતો, પ્લેગ્રાઉન્ડ બનાવવાના હતા,
પાર્કિંગ સ્પેસ ઊભી કરવાની હતી, હોસ્પિટલ બનાવવાની હતી, સ્કૂલ બનાવવાની હતી, ફાયર બ્રિગેડ માટે અનામત હતી, લાઇબ્રેરી બનાવવાની હતી. આ બધી જે એમિનિટીઝ માટેની જગ્યાઓ હતી એવી જગ્યા 50,22,224 ચોરસ મીટર એને બિલ્ડરોને 22 વર્ષમાં આપી દીધી. અત્યારે મને જે વાત કરી, હું ગઈકાલે સુરત હતો, ઘણા લોકોને મળ્યો, એમને મને કહ્યું કે આનું, મેં કીધું કે ઓછામાં ઓછો એવરેજ ભાવ શું ગણી શકાય, આખા ગુજરાતનું સૌથી મોંઘામાં મોંઘું અને આખા ઇન્ડિયાનું પણ સૌથી મોંઘા જે સિટી 4-5 આવે એમાં સુરત આવે છે. અને એટલું કન્જેસ્ટેડ સિટી છે કે જ્યાં સિવિક અને સોશિયલ એમ્યુનિટીઝની સૌથી વધારે જરૂર છે, ત્યાં આ જમીનનો ભાવ થાય છે એવરેજ 60-70 હજાર પર ચોરસ મીટર. આપણે 60,000 જ ગણીએ છીએ, કારણ કે ભાવ 50,000થી માંડીને 1,20,000 સુધીનો છે. 60,000 ગણીએ આનો તો પણ આની કિંમત થાય છે 30,000 કરોડ રૂપિયાની. તમને આખું સ્ટેટમેન્ટ ડિટેલ સાથેના બે, એક 90 TP સ્કીમ જે ફાઇનલ થઈ ગઈ છે, એ કેટલા વર્ષ ડિલે થઈ, અને 128માંથી જે ટોટલ TP સ્કીમ છે એમાંથી બિલ્ડરોને જમીન જે કપાતમાં લેવાની હતી કેટલી કપાત ના લીધી અને એમને પાછી આપી દીધી, એની બધી વિગતો TP સ્કીમ વાઇઝ આપી છે, મેં ટોટલ કરીને તમને આપ્યો. હવે એને કારણે 30,000 કરોડમાં આખા ગુજરાતના ગરીબ માણસોના તમામના મકાન બની જાય એની કેપેસિટી પ્રમાણે. પાછું હું એક રૂમ રસોડાની વાત નથી કરતો, જે એન્ટાઇટલ હોય 3 રૂમથી માંડીને 1 રૂમ હોલ કિચન સાથેના મકાન, એવા મકાનો સરકારે પોતાના ખર્ચે બનાવ્યા હોતા જમીન વેચીને તો પણ બની ગયા હોત, પણ એને બદલે ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સરકારના શાસકોએ ખિસ્સા ભર્યા અને એને કારણે ગુજરાતના ખેડૂત મકાન જે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો હતા એને ઘરનું ઘર ન મળ્યું. એટલું નહીં, જે સુરત જેવું સિટી છે એમાં સિવિક એમ્યુનિટીઝની જરૂર હતી, અને આ વેચીને કોઈ દિવસ મકાનો બનાવાય નહીં, મકાનનો તો પોતાના અલગથી વ્યવસ્થા કરીને બનાવવા જોઈએ. એને કારણે સુરતને મેદાન ન મળ્યું નવું, એને ફાયર બ્રિગેડ માટેની જગ્યા ન મળી, બગીચો ન મળ્યો, એના માટે લાઇબ્રેરી સ્કૂલ કે એના માટે જે મકાનો રાખવાના હતા એ પણ ન મળ્યા, અને આખું સુરત અત્યારે ટ્રાફિક અને બીજી સમસ્યાઓથી ઘેરાયેલું છે. એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારને કારણે છે. અને PIL કરી છે 8 મહિનાથી માગણી કરાઈ છે કે આ PIL નો તમે જવાબ આપો તો કંઈક નિર્ણય આવે. સરકાર એટલી બધી મૂંઝાયેલી છે કે આજ દિવસ સુધી 8 મહિનાની અંદર 8 મુદતો પડી, દરેક વખતે મુદતો માગી અને એની સામે આ કોર્ટથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. અમારી વિનંતી એવી છે અને અમારી સરકાર આવશે તો આના ઉપર તપાસ કરી અને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે સખત કાર્યવાહી થશે, અને જે લોકોએ નાણાં લીધા છે આના ઉઘરાવ્યા છે ભાજપ માટે થઈને, કારણ કે ભાજપ પાસે અત્યારે આલિશાન 5-star 7-star જેવા જે મકાનો બન્યા છે એ એમાંથી બન્યા છે, ઘણા લોકોના ગાડી બંગલા આનાથી ચાલે છે, ઘણી ચૂંટણીઓ આનાથી લડાય છે, અને આ સૌથી મોટા મોટો એક સુરતનો ભ્રષ્ટાચાર છે. આવો જ ભ્રષ્ટાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં થયેલો છે. થેન્ક યુ. હવે થોડીક બીજી વાત, અમિત શાહે જે ગાંધીધામમાં સ્ટેટમેન્ટ આજે કર્યું છે, ગઈકાલે કર્યું કે આજે કર્યું, આજે એણે કહ્યું કે ભાઈ તમે કોર્ટમાં શું કરવા નથી જતા,
એમને અમિત શાહ પોતે કોર્ટ મારફત જેલમાં ગયેલા છે, એટલે એમને ખબર હોવી જોઈએ કે ફરિયાદ થાય, સરકાર એની તપાસ કરાવે, એના પછી કોર્ટમાં કેસ દાખલ થતો હોય છે. દરેક નાગરિકો છે કોર્ટમાં ફરિયાદ નથી કરી શકતા. અને જ્યારે સૌથી વરિષ્ઠ હોદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ છે ત્યારે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે ત્યારે, જે જયશાહની ઘટનાની અંદર જે ઘટના જે આરોપો મુકાયા છે એ બાબત એમણે તાત્કાલિક એમના ઈડી મારફત અથવા તો લાંચ રૂશ્વત વિભાગ મારફત કેસ રજીસ્ટર કરાવવો જોઈએ જાતે જ સામેથી, અને સત્યને બહાર લઈ આવવું જોઈએ. અમારી માગણી તો એવી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એની તપાસ થવી જોઈએ. જો એમાં એને કંઈક છુપાવવા જેવું ન હોય તો સામેથી આ તપાસ એમણે આપવી જોઈએ એવી મારી માગણી છે. આ કંપની છે એ તો 2004થી ચાલતી હતી, દર વર્ષે 2,000-5,000 ખોટ કરતી હતી, લગભગ નોન પરફોર્મિંગ જેવી કંપની હતી એની. પણ 2014 પછી થોડાક જ અઠવાડિયાની અંદર સરકાર આવ્યા પછી થોડાક જ અઠવાડિયાની અંદર આ જે મૂડી 50,000 એના એકાઉન્ટમાં રહેતા હતા અમે 80 કરોડ કેવી રીતે આવ્યા, અને પછી સદંતર કેમ બંધ કરી દીધી, એક તો એનું કારણ જાણવા માગે છે. બીજું, અમિત શાહ અને નરેન્દ્ર મોદીજી પાસે આ 50,000માંથી થોડાક જ અઠવાડિયામાં 80,000 કરવાની કોઈ ટેકનિક હોય મેક ઇન ઇન્ડિયાની તો એ ગુજરાતના યુવાનોને બતાવે કે 50,000માંથી થોડાક જ અઠવાડિયામાં 80 કરોડ કેવી રીતે બની શકે. કારણ કે ગુજરાતના યુવાનો પણ ઘણા બેકાર છે. કમનસીબી એની છે કે એમના પિતાજી અમિત શાહ નથી અને એના અંકલ નરેન્દ્ર મોદી નથી, તો એમણે જરૂરથી બતાવવી જોઈએ ટેકનિક, જાહેરમાં બતાવવી જોઈએ, અને એ મોટા રાજ્યની સેવા થઈ શકશે કે આ ટેકનિકથી મારે 50,000માંથી ઓચિંતા જ 80 કરોડ રૂપિયા થઈ ગયા, તો ગુજરાતના યુવાનોને મોટી સેવા ગણાશે. અને હું માનું છું કે આવી આ જો ટેકનિક ખરેખર બતાવી દઈએ તો ગુજરાતના યુવાનો આ વખતે જરૂરથી એમને મત પણ આપશે. કારણ કે અમારી પાસે તો આવી કોઈ ટેકનિક છે નહીં કે 50,000માંથી સીધા 80 કરોડ રૂપિયા થઈ શકે. એટલે મારી પણ એની પાસે માગણી છે કે સંયુક્ત પત્રકાર પરિષદ મોદીજી અને અમિત શાહ કરે, અને મેક ઇન ઇન્ડિયાના ભાગ તરીકે એમણે 50,000માંથી 80 કરોડ રૂપિયા કેવી રીતે થાય એની ટેકનિક ખાસ કરીને ગુજરાતના યુવાનોને, કારણ કે એનું પ્રતિબદ્ધતા ગુજરાત પ્રત્યેની છે, અને એ ગુજરાત મોડેલમાં અમે સામેલ કરાવીશું કે ગુજરાત મોડેલમાં આવું થઈ શકે, એટલે રાજ્યના યુવા આપણા રાજ્યની અંદર પ્રગતિ થશે અને બીજા રાજ્યના લોકો પણ એનાથી પ્રેરણા મેળવશે. થેન્ક યુ ભાઈ. જેના ઉપર આક્ષેપો કર્યા એના કરતાં, આક્ષેપો કરવા કરતાં મારી અમિત શાહને આપના માધ્યમ મારફત વિનંતી છે કે આક્ષેપો ન ચાલે હવે. એમને પાસે સીબીઆઈ એમની પાસે છે, ઈડી એમની પાસે છે, ઇન્કમટેક્સ એમની પાસે છે, લાંચ રૂશ્વત વિભાગ એમની પાસે છે, ગુજરાતની પોલીસ એમની પાસે છે, આ બધું છે. એના મારફત તપાસ કરાવવામાં અમિત શાહને ક્યાં તકલીફ પડે છે? ખાલી આરોપ મૂકવા તો મતલબ નથી થતો. હવે 3.5 વર્ષથી સરકાર ત્યાં એની છે, 22 વર્ષથી અહીંયા એમની છે, એટલે
દરેક વખતે 22 વર્ષથી તમે કોંગ્રેસને ભાંડી અને શાસન ચલાવતા હતા, એ ન ચાલે. અમે તો કહીએ છીએ કે જે કરવું એ કરે, પણ ગુજરાતના યુવાનોને આ જે શાહજાદાને જે ટેકનિક મળી, એ ટેકનિક કઈ હતી એ મોદીજી અને અમિત શાહ બંને બતાવે, જેથી ગુજરાતની સેવા થઈ શકે. થોડું જોરથી ગૌરવ. મારે અરુણ જેટલીજીને એટલું જ કહેવાનું છે કે અહીંયા વિકાસ શાહજાદાનો થાય ને અમે રોકીએ તો એને વિકાસને રોકવાનું કામ કહેવાય નહીં. ગુજરાતનો વિકાસ છે, ગુજરાતની જનતાએ કરેલો છે. અમે પણ 22 વર્ષ શાસનમાં હતા, 23 વર્ષ અમે શાસનમાં હતા. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 22 વર્ષથી છે. અમે તો ક્યારેય કેન્દ્રમાં આટલા વર્ષ રહ્યા ક્યારેય એમ નથી કીધું કે ભાજપે અમારો વિકાસ રોકવાનું કામ કર્યું છે. યુપીએ સરકાર હતી, આખી દુનિયા અધોગતિ તરફ જતી હતી ત્યારે જીડીપીમાં આપણે આગળ વધતા હતા, અમને કોઈ રોકી શક્યું નહોતું. એટલે એવી વાત ન કરે. વાત બીજી આવી જાતિવાદની. અહીંયા દરેક વખતે મોદી સાહેબને અને અમિત શાહને કહેવાનું છે કે ત્રાસવાદના મુદ્દાઓ, રામ મંદિરના મુદ્દાઓ, કાશ્મીરના મુદ્દાઓ, સાંપ્રદાયિક મુદ્દાઓ લઈને તમે દરેક વખતે ચાલતા હતા, હવે ગુજરાતની જનતા એ મુદ્દાઓ પર તમને ઓળખી ગઈ છે. હવે જે યુવાનો આંદોલન કરે છે ને જાતિવાદી કહે છે, પણ એ યાદી એ જ આગેવાનોમાંથી જે લોકો એકદમ કડવું બોલતા હતા એ આગેવાનોને એક એક કરોડમાં લઈ ગયા, એટલે ગંગાજળ છાંટીને બધા પવિત્ર થઈ ગયા ત્યાં જ ગયા. પછી સવાલ એટલો છે કે ગુજરાતના યુવાનોને જે અસંતોષ છે એનો જવાબ ગુજરાતના વેપારીઓને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની મહિલાઓને અને ગુજરાતના મધ્યમ વર્ગને એની પાસે આપવા જેવું કશું નથી રહ્યું. એટલે દરેક વખતે આ જ પ્રક્રિયા એ દર વખતે કરે છે. હવે એમાં નિષ્ફળતા મળી છે. આ વખતે તમે જાતિવાદના નામે કે સાંપ્રદાયના નામે ગુજરાતને જેટલું જુદું પાડવાનો પ્રયત્ન કરશો એટલું ગુજરાત એક થવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ. યસ હિમાજી. એવી કોઈ વાત નથી, એને એવી કોઈ કોઈ વાત કરી નથી. અમારી સ્પષ્ટ જે અમારી જે જાહેરાતો હતી રિઝર્વેશન બાબતની અંદર અનેક વખત ચર્ચાઈ ચૂકી છે અને એને અમે વળગી રહીએ છીએ. ભારતીય જનતા પાર્ટી છે, એને મારી વિનંતી છે કે ધર્મના અંચળા હેઠળ એમનો જે અંદરનો રાવણ છે એને છુપાવી શકાવાનો નથી. એ ગમે તેવો ઋષિનો વેશ લઈને આવે તો પણ એ રાવણનો આખરે નાશ થયો હતો. સીતાનું હરણ કરવા આવ્યા ત્યારે રાવણ છે ઋષિનો સાધુનો વેશ લઈને આવ્યા હતા અને જનતાને અનેક વખત છેતરી છે. ધાર્મિક સંસ્થાઓનું કામ છે એ પ્રજાને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું, સેવા કરવાનું છે. જે લોકોને રાજનીતિમાં ખુલ્લેઆમ આવવું હોય ભલે આવે, મને કોઈ વાંધો નથી. અને જે લોકો રાજનીતિ અને બેનમાં પગ રાખતા હોય છે એને બધા ઓળખતા હોય છે. મારી સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી છે એ ધર્મના નામે ધર્મના ઓઠાની પાછળ છુપાય, ક્યારેક ત્રાસવાદના ઓઠા નીચે છુપાઈને, ક્યારેક કોમવાદના ઓઠા નીચે છુપાઈને એ હંમેશા ભરતું આવ્યું છે. આ વખતે પ્રજા એને ખુલ્લા પાડ્યા છે અને એણે કહ્યું છે કે અમારા ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને તમે કહ્યું હતું કે અમે તમારા ટેકાના ભાવ દોઢ ગણા કરીશું. આજે ખેડૂતો પૂછે છે કે અમારા ભાવ અડધા કેમ થઈ ગયા,
અમારી આવક અડધી કેમ થઈ ગઈ? જુવાન છોકરાઓ પૂછે છે કે તમે 1 કરોડ નવી નોકરીઓ આપવાની વાત કરી હતી, એ અમારી નોકરીઓ નવી તો ના આપી, હતી અમારી લઈ શું કરવા લીધી? વેપારીઓ એમ પૂછે છે કે તમારા ગબ્બરસિંહ ટેક્સને કારણે અને નોટબંધીને કારણે અમારો ધંધો ચોપટ થઈ ગયો, તમારી નીતિઓને કારણે અમે કોંગ્રેસના રાજમાં કમાયા હતા, એ પ્રશ્ન એ પૂછે છે. ફિક્સ પગારના કર્મચારી એવો પ્રશ્ન પૂછે છે. મહિલાઓ છે મોંઘવારીની વાત કરે છે, એટલે પછી એ લોકો ક્યાંક ધાર્મિક સંસ્થાઓની આડમાં છુપાય અને વાત કરે છે. પણ પ્રજા છે અસલી રાવણને ઓળખી બહાર લઈ આવી અને જ્યારે 9મી તારીખે અને 14મી તારીખે છે ત્યારે મેદાનમાં લઈ આવીને એને સજા કરવાની છે, જે મોદીએ કહ્યું હતું. મોદી સાહેબે એમ કહ્યું હતું કે મુજે 50 દિન દીજીએ, 50 દિન મેં દેશ મેં ભ્રષ્ટાચાર નાબૂદ નહીં હુઆ, આતંકવાદ નાબૂદ નહીં હુઆ, કાલા ધન નાબૂદ નહીં હુઆ, તો ચોરાહે પર ખડા રખકર જો આપકો જો સજા દેની હૈ દીજીએ. એ પ્રજાને યાદ છે ને, આ વખતે એ 9મી તારીખે અને 14મી તારીખે એ લોકોને ચોરાહા ઉપર રાખીને કોઈ પથ્થરથી નહીં પણ લોકશાહી રીતે જવાબ આપી અને એને બરોબરની સજા આપશે. જી અમારે 1 વખત મીટિંગ થઈ ગઈ છે અને એના પછીની ફોલો અપ મીટિંગો ચાલુ છે. જી હા, એમની ચર્ચા કોંગ્રેસે એકલાએ નથી કરવાની, એ પાસના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો અને જે લીગલ એક્સપર્ટ છે સાથે બેસીને ચર્ચા કરવાના છે. થેન્ક યુ. જુઓ, જે લોકો આવા મુદ્દા ગુજરાતની ચૂંટણી છે, મારી એમને અરુણ જેટલીને સવાલ એટલો છે કે તમે આ રાષ્ટ્રીય મુદ્દાઓ જે છે એ અત્યારે શું કરવા ઉઠાવો છો, અને જો એવું જ હોત તો તમે આના વિશે શું પગલાં લીધા એ શું કરવા કહેતા નથી? ગુજરાતના મુદ્દાઓની ચર્ચા કરવાથી તમે દૂર શું કરવા માગો છો? એમ તો અમે કહી શકીએ કે કાશ્મીરની અંદર જે પઠાણકોટ ઉપર હુમલો થયો એની તપાસ કરવા તમે આઈએસઆઈને શું કરવા બોલાવી? તમે અરુણ ત્યાં નવાઝ શરીફને વગર આમંત્રણે મળવા શું કરવા ગયા? વૈદ પ્રકાશ વૈદિકને તમે હાફિઝ સઈદને એમને મળવા માટે નરેન્દ્ર મોદીએ શું કરવા મોકલા? તમે જે કંદહારની અંદર અઝહર મસૂદ સહિતના 3 ત્રાસવાદીઓને છોડવા માટે તમે વિદેશ મંત્રીને નાણાંની કોથળી લઈને પ્લેન મારફત કેમ મોકલા? તમારો જ એક વરિષ્ઠ આગેવાન ધ્રુવ સક્સેના આઈએસઆઈની એજન્સી ચલાવતો હતો, તમારો જવાબ શું છે? પણ હું ફરી પાછું કહું છું કે આ કંઈ ગુજરાત માટેના મુદ્દાઓ નથી. એ ઈશરત જહા એન્કાઉન્ટરની અંદર જેણે ખોટું કર્યું હોય તમારી પાસે સીબીઆઈ છે, તમારી પાસે બધું જ છે, તમે કરાવો તપાસ. પણ તમે ગુજરાતના લોકોને જવાબ આપો કે તમે ખેડૂતોને ભાવ શું કરવા નથી આપતા? તમે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની હતી કે શું કરવા નથી આપતા? તમે ગબ્બરસિંહ ટેક્સ ને નોટબંધીને કારણે પ્રજાને ત્રાસ શું કરવા આપ્યો? તમારો ભ્રષ્ટાચાર શું કરવા નાબૂદ નથી થતો? અહીંયા સૌથી વધારે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થાય છે. નવી 1 પણ યુનિવર્સિટી, નવી 1 પણ સરકારી મેડિકલ કોલેજ, નવી 1 પણ નવા સરકારી બંદર કે નવું 1 પણ એરપોર્ટ તમે શું કરવા નથી બનાવ્યું? નવું 1 પણ રેલવે સ્ટેશન, નવો 1 પણ એસટી ડેપો, નવો 1 પણ 22 વર્ષમાં તમે નવો બંધ મોટો બંધ શું કરવા નથી બાંધ્યો? આ જવાબ ગુજરાત માગે છે. તમારે પાકિસ્તાન સામે ત્રાસવાદીઓ સામે જે એક્શન લેવાયેલો એની સાથે આખો દેશ એમની સાથે છે. કંઈ એણે ઇજારો લીધો એવું નથી. આતંકવાદને કારણે અમે 2 નહીં 3 મહાનુભાવો ગુમાવ્યા છે, દેશે ગુમાવ્યા છે. મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી અને બીએનસિંહ. તમે એ વાત અત્યારે ડાયવર્ટ કરવા માટે આતંકવાદનું અત્યારે આતંકવાદીઓ 2 દિવસે 3 દિવસે ગુજરાતમાં આવશે
હું એમ કહું કે જે મળે ને ગોળીઓ મારો કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે, પણ તમે ગુજરાતની જનતાને જવાબ આપો કે આ શું કરવા અમને નથી આપ્યું. તમે નથી કરી શકવાના, એટલા માટે અત્યારે એટલા બધા ડરેલા છે આ લોકો કે ગુજરાતની અંદર આવીને ગુજરાતનો એક મુદ્દો ચર્ચશે નહીં. સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટ બંધ શું કરવા છે, 6 મહિના થઈ ગયા છે, જ્યાં 4.5 કરોડ ચોરસ મીટર કાપડ બનતું હતું ત્યાં 1.5 કરોડ બને છે. વેપારીઓનો વેપાર ઠપ છે, ગામડાની અંદર બધું ઠપ છે. 10 લાખ લોકો સુરત છોડીને વયા ગયા છે, એનો જવાબ તમારી પાસે શું છે? ખેડૂતોને 1500 રૂપિયા કપાસના મળતા હતા, 750 મળે છે. મગફળીના 1100 મળતા હતા, એના અત્યારે 650-700 મળે છે. તુવેર લેવા તૈયાર નથી કોઈ, ધાણા કોઈ લેવા તૈયાર નથી. બટેટાની સ્થિતિ એવી છે, ડુંગળીની એવી સ્થિતિ થઈ હતી. બહેનો છે એને કોંગ્રેસના રાજમાં આજથી 10 વર્ષ પહેલાં જે મળતું હતું એ ભાવે આજે ગેસ છે મળવો જોઈએ. જો એને એને કીધું એ પ્રમાણે હોય તો આજે દર મહિને હું તમે વધારો છો એટલા માટે કે એને પાસે કોઈ મુદ્દો નથી. ગુજરાતની જનતાને કોઈ પેલું કરી શકવાના નથી. આતંકવાદીનો મુદ્દો ચર્ચા હશે ગુજરાતમાં, કાશ્મીરનો મુદ્દો ચર્ચા હશે, એ લોકો એના ઉપર લઈ જવાના છીએ. અમે ગુજરાતના મુદ્દા ઉપર ફોકસ રાખવાના છીએ કે તમે આનો જવાબ આપો. કાશ્મીરનું સોલ્યુશન તમારા હાથમાં છે, આતંકવાદનું સોલ્યુશન તમારા હાથમાં છે. અમારે એમાં કોઈ વચ્ચે આવવું નથી. જેનું જે કરવું હોય કરે. ગુજરાતની અંદર તમે શું કરવાના છો એનો અમારે, આ ગુજરાતની ચૂંટણી છે, બીજા કોઈની ચૂંટણી નથી. નથી કર્યું એટલા માટે તમે આ આતંકવાદીના નામે એની પાછળ છુપાઈને, ધાર્મિક સંસ્થાઓની પાછળ છુપાઈને તમારો અસલી જે રાવણનો ચહેરો છે એને છુપાવવાની કોશિશ કરશો, થવાનું નથી. થેન્ક યુ. મેં ઓલરેડી કહી દીધું. કોણે કીધું? મારું કહેવાનું એવું છે કે સીબીઆઈ એની પાસે છે, એની પાસે બધી જ એજન્સીઓ છે. જેણે પણ કાવતરું કર્યું હોય એ બધા લોકોને જેલમાં પૂરી દો. ભલે ઉભા રહી, અમને કોઈ વાંધો નથી. એ તો બાબુ બોખીરિયાની પડખે ઉભા છે, પુરુષોત્તમ રૂપાલાની સાથે, પુરુષોત્તમ સોલંકી સાથે ઉભા છે. અમને કોઈ વાંધો નથી એમની સાથે ઉભા રહીએ એવા લોકોની જોડે. એ બધા જ જે લોકો અમુક પોલીસ અધિકારીઓ છે એમની પડખે ઉભા રહીએ છે, એટલે અમને કોઈ એને વાંધો નથી. અમે એમ કે તમે બરોબર ઉભા રહો, અમારે કોઈ તકલીફ નથી. થેન્ક યુ. પાંચ વાગી ગયા.